રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજકોટ શહેરમાં કોરોનાના ટેસ્ટિંગ બુથ ઉપર લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજકોટમાં દર 3 વ્યક્તિએ એકને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટમાં કોરોનાનો પોઝિટિવિટી રેશિયો છે તે 35% જેટલો હોવાનું પણ સામે આવ્યું છે. એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે. ધર્મેશજી, જણાવશો કે કોરોનાનો સંક્રમણ સતત વધી રહ્યો છે અને રાજકોટથી ચિંતાજનક વાત તો એ સામે આવી રહી છે કે અહીં દર 3 ટેસ્ટે એક વ્યક્તિ પોઝિટિવ આવી રહ્યો છે. ચોક્કસ હિરલ, રાજકોટ છેલ્લા કેટલાય દિવસથી કોરોનાના ભરડામાં આવી ગયું છે અને મહત્વની વાત છે કે છેલ્લા 2 દિવસથી 1000 ઉપરથી કેસ આવી રહ્યા છે. ગઈકાલે 1256 પોઝિટિવ કેસ આવ્યા છે અને જે અંતર્ગત સૌથી મહત્વની વાત છે કે દર 3 વ્યક્તિ એકને કોરોના થાય છે અને જે ટેસ્ટિંગ થાય છે એમાં 135% કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે, જે ગંભીર બાબત ગણી શકાય છે. હિરલ, મહત્વની વાત એ છે કે કલેક્ટર તંત્ર હોય, એ મનપાનું આરોગ્ય તંત્ર હોય, પોલીસ તંત્ર હોય કે પીજીવીસીએલ વિભાગ હોય, મોટાભાગના અધિકારી અને કર્મીઓ કોરોનાના સકંજામાં આવી ગયા છે. હોમ આઇસોલેશન છે, હોસ્પિટલમાં કોઈ એડમિટ નથી, પરંતુ દરેક સોસાયટીઓમાં કોરોનાનો એક પગ પેસારો થઈ ગયો છે અને જેને કહી શકાય કે હોમ આઇસોલેશન દર્દીઓની સંખ્યા પણ વધી છે, જે બહુ ચિંતાજનક છે. મહત્વની વાત છે કે રાત્રિ કર્ફ્યુ સિવાય બીજા એવા કોઈ પગલાં નથી લેવાતા કે જેનાથી કોરોનાનું સંક્રમણ ઘટે. રાજકીય મેળાવડા હોય કે અન્ય બેઠકો હોય કે સમાજના કે લગ્નોત્સવ, એમની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં ઘણી ઢીલાસ રહી છે. એને કારણે રાજકોટમાં છેલ્લા કેટલાય દિવસોથી સંક્રમણ વધ્યું છે. જી હિરલ, બિલકુલ ધર્મેશ, તમામ માહિતી બદલ આપનો આભાર.